દોસ્તો, આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા, બેલ બટન પણ દબાવો, જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડીયો તમને સૌથી પહેલા અને જલ્દી મળી શકે. ઉદાહરણ નંબર 6.6. સમતલ સપાટી પર v ઇનિશિયલ = 2 મીટર પર સેકન્ડ ની ઝડપથી ગતિ કરતો m = 1 કિલોગ્રામ દળને પદાર્થ. મતલબ v ઇનિશિયલ = 2 મીટર પર સેકન્ડ અને m = 1 kg. મર્યાદા, મતલબ જો અહિયાં એક સરસ વાત કહેલી છે આટલા આટલી બાબતમાં કે આ એક પટ્ટો છે, આ પટ્ટામાં આટલો વિભાગ ખરબચડો છે ધારો કે, અને પછી પાછો સ્મૂથ છે. સ્મૂથ હોવાનો અને ખરબચડા હોવાનો અર્થ શું થયો? કે અહીંયા આગળ ગતિનો વિરોધ થાય છે, અહીંયા કોઈ ઘર્ષણ બળ લાગતો નથી. ઓકે, તો બ્લોક જ્યારે ગતિની શરૂઆત કરે, અહીંયાથી શરૂઆત કરે ત્યારે અહીં ઇનિશિયલ કાઇનેટિક એનર્જી હોય, એક તો એને વેલોસિટી છે અને એક એનો શું છે, દળ છે. તો ઇનિશિયલ કાઇનેટિક એનર્જી આપણે મેળવી શકીએ. પછી એક અહીંયા પહોંચે છે બ્લોક પર, બ્લોક ક્યાં આવે છે, અહીંયા. તો આટલે થી આટલી ગતિ દરમિયાન, અહીંયાથી અહીંયા ગતિ દરમિયાન એની ગતિ ઉર્જા ઓછી થાય છે, વિરુદ્ધ દિશામાં કાર્ય થશે. કાર્ય વિરુદ્ધ દિશામાં થશે, કોના વડે થતું કાર્ય છે, ઘર્ષણ બળ વડે થતું કાર્ય. અને પછી ફરી પાછો બ્લોક આટલો વિસ્તાર છોડી દેશે, તો આ વખતે એની કઈ હશે, ફાઈનલ કાઇનેટિક. અહીંયા કઈ હશે, ઇનિશિયલ. તો જે વેસ્ટ થયો હશે કેટલા ઇલાકા થયો છે, x = 0.01 કેટલો આપી દીધો છે, x = 0.1 મીટર થી x = 2.01 મીટર સુધી, મતલબ આટલા સમય દરમિયાન વિરુદ્ધ દિશામાં એના પર કાર્ય. ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેના પર તેના વચ્ચે કાર્ય જેટલો હોય છે, હોય છે ને. તો કાર્ય ઉર્જા પ્રમેયનો ડાયરેક્ટ ઉપયોગ કરી લઈએ. અહીંયા બીજું કઈક આપણને કહ્યું છે કે fx = - k / x, જ્યાં 1.1 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ x ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 2.1. fr એ x ના વ્યસ્ત પ્રમાણમાં છે, fr એ x ના વ્યસ્ત પ્રમાણમાં છે. ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફિનોમિના, કે fr ઇઝ પ્રપોર્શનલ ટુ 1/x. તો fr ઇઝ ઇક્વલ્સ ટુ - k / x લખીશું, કારણ કે આ વિરુદ્ધ દિશામાં બળ છે એટલે માઇનસ લખ્યું આપણે. ફ્રિક્શન ફોર્સ છે ને, આની વિરુદ્ધ દિશામાં શું લાગે છે, fr, એટલે આનો સાઇન કેવો લઈશું, માઇનસ લઈશું. ઓકે, અથવા તમે એમ લખો કે માઇનસ લખો તો kx તો પણ ચાલે, કારણ કે સ્થાનાંતરણ વ્યસ્ત પ્રમાણમાં છે. પછી k = 0.5 જુલ, k ની કિંમત આપી દીધી છે 0.5. પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઉર્જા અને ઝડપ કેટલા હશે? તમારે સ્પેસિફિક વસ્તુ ફાઇન્ડ કરવાની છે, કે ફાઇનલ ફાઇન્ડ કરવાનો છે અને વેલોસિટી ફાઇનલ ફાઇન્ડ કરવાનો છે. ખ્યાલ આવ્યો આપણે દાખલાને તમે સમજી ગયા આખું? કારણ કે તમે જ્યારે વિઝ્યુલાઇઝેશન કરો ત્યારે તમને ખબર પડે કે ઇનિશિયલ, કે ફાઇનલ અને અહીંયા બેસ્ટ થતી ઉર્જા છે. તો ધેટ ઇઝ વર્ક એનર્જી થિયરમ લઈ લઈએ. કાર્ય ઉર્જા પ્રમેય પરથી શું લખી શકો, ડેલ્ટા કે ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા ડબલ્યુ અથવા ઓનલી ડબલ્યુ, ડેલ્ટા કે ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ. તો શું લખીશું, કે ફાઇનલ - કે ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ.
W એટલે અહીંયા તો સતત વેરિયેશન છે, વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, તો બળ દરમિયાન થતું કાર્ય કેટલું લખી શકીએ? જો આ આ અંતરને તમે dx લો ને લાગતા બળને f આપો તો થતું કાર્ય કેટલું હશે? તો અને x ઇનિશિયલ થી x ફાઇનલ fr ઇન્ટુ dx લઈ શકાય કે નહીં? ચલો dx કેટલું છે અહીંયા 2.01 માઇનસ 0.1 0.01 છે, અહીંયા જોઈશું આપણે કેટલું આપેલું છે 0.1, અહીંયા 0.01 લખશો તો 0.01, તો dx ની વેલ્યુ કેટલી મળે છે આપણને 2 મીટર. ઓકે, 2 મીટર આપણે અહીંયા ઉપયોગ કરીશું આનો. યસ, 2 મીટર આની જરૂર છે નહીં, dx ની કોઈ જરૂર છે નહીં, આપણે આને ઇન્ટિગ્રેશન જ કરવું પડશે, ઇન્ટિગ્રેશન માં આવી જશે. ચલો k ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ આની આ તરફ લાવો તો શું થશે? k ઇનિશિયલ પ્લસ x ઇનિશિયલ કેટલા છે? 0.1 જ રાખશો. અને અહીંયા કે ફાઇનલ 2.01, એફઆર એફઆર ની વેલ્યુ કેટલી છે? માઇનસ કે અપોન એક્સ ઇન્ટુ ડીએક્સ. આ ઋણ ચિહ્ન શું દર્શાવે છે? વિરુદ્ધ દિશા દર્શાવે છે. તો ચલો કે ફાઇનલ કે ઇનિશિયલ 1/2 એમ વી આઈ સ્ક્વેર પ્લસ આનું સંકલન, સોરી માઇનસ કે એમને રાખો, આનું સંકલન શું થશે? 1/x dx નું શીખવાડેલું છે મેં તમને, ln x યાદ છે ને? ln x લિમિટ એની જ રાખીશું. લિમિટ કેટલી રહીશું? 0.1 થી 2.01. મને થોડીક લિમિટ વિશે ડાઉટ છે. બરાબર છે, આપણી વેલ્યુઝ એ જ આવશે. ચલો આને હવે અહીંયા સાઈડમાં લઈ લઈએ. kf equals to k final equals to 1/2 m ની વેલ્યુ કેટલી છે? 1 kg. v ની વેલ્યુ કેટલી છે? 2² માઇનસ k ની વેલ્યુ કેટલી છે? 0.5 ઇન્ટુ ln ln, જાણો છો ને 2.01 માઇનસ 0.1 2.01 માઇનસ 0.1 આને પહેલા ln 2.01 માઇનસ ln 0.1 પહેલા આને સમજો. લોગ છે અને શું છે? બાદબાકી છે. ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફિનોમેનન. લોગ ની બાદબાકી હોય તો શું થશે? સંખ્યાનો ભાગાકાર થાય, સંખ્યાનો ભાગાકાર. તો kf ઇઝ ઇક્વલ્સ ટુ 4² અહીંયા 2 થશે, કારણ કે 1 2 નીકળી જશે, માઇનસ 0.5 ln 2.01 ડિવાઇડેડ બાય 0.1. જોઈ જુઓ કેટલા થાય છે. kf ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 0.5. અહીંયા એક સૂત્રને યાદ રાખશો, વાસ્તવમાં log અને ln આ બંને માં ફરક છે, કારણ કે log માં તમારો જે બેઝ છે ને એ કોના આધારે છે? 10 ના આધારે. જ્યારે એલએન નો અર્થ શું થયો? લોગ ઓફ બેઝ ઓફ ઈ, એનો બેઝ કેવો હશે? ઈ. તો જો તમારે 10 નો બેઝ લેવો હોય તો એલએન એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ, સૂત્ર યાદ રાખજો, 2.303 ઇન્ટુ લોગ ઓફ એક્સ. હવે કયો બેઝ આવી ગયો? 10 નો. તો અહીંયા તમારે એલએન ના બદલે લોગ લેવું છે તો કેટલા લખીશું? 2.303 લોગ ઓફ, કરી જુઓ 2.01 ઇન્ટુ 0.1 એટલે 2.1 થશે. 2.1 થશે 2 માઇનસ 0.5 ઇન્ટુ 2.303 20.1 નો લોગ કેટલો થાય છે? કરી જુઓ 20.1 નો લોગ લગભગ
20 નો લબ લેવાનો છે તો આ બે છે ને તો પૂર્ણાંક કેટલો થશે 1 20 નો લબ કેટલો થશે 30 10 20 1 એટલે 30 10 થાય 30 10 તો 2 માઈનસ આ ત્રણેનો ગુણાકાર કરી દીધો 0.5 ઇન્ટુ 2.303 ઇન્ટુ 1.3010 એપ્રોક્સિમેટ 1.5 આવશે કેટલો આવશે 1.5 તો કેપ કેટલો થાય છે 0.5 જૂલ આપણને એક વેલ્યુ જે શોધવાની કહેતી મળી ગઈ એટલે 0.5 જૂલ હવે વીએફ મેળવવું છે વીએફ કેવી રીતે મેળવશો આની જરૂર નથી આને કાઢી દઈએ F final is equal to 1/2 and Vf square. Vf square is equals to 2 Kf upon M. 2 into Kf ની કિંમત કેટલી છે 0.5 અને M કેટલું છે 1. તો Vf square is equal to 1. Therefore Vf is equal to 1 meter second raised to minus 1. This is Vf and this is Kf.